હેલો ફ્યુચર ડોક્ટર વેલકમ ટુ વેથ ક્લાસ આજે આપણે તમારી સત્યાવીસ ડિસેમ્બરે જે તમારી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની ટેસ્ટ લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન કરવાના છે ભાઈ ક્યુ ચેપ્ટર આવતું તો કેસર પ્રાણી સૃષ્ટિ છે એ ચાલતું હતું તેના ક્વેશ્ચન્સનું ડિસ્કશન છે એ આપણે અહીંયા મૂકેલું છે તો ચાલો ચેક કરો પેલો ક્વેશ્ચન કયો છે નીચેનામાંથી કયા સમુદાય કયા સમૂહમાં બધા જ પ્રાણીઓ ઉભય લિંગી છે ચાલો ચેક કરો પેલો ઓપ્શન જોવો તો હાઇડ્રા કરબી અને ટીમ કરમયું છે એ કેવું છે સર એકલિંગી પ્રાણી એટલે પેલું ખોટું બીજું હાઇડ્રા હોમોસેમ્પિયસ અને જળો ભાઈ હોમોસેમ્પિયન્સ એટલે કે માણસ એ પણ એ ઉભય લિંગી નથી ત્રીજું છે ચપટાક્રમી તોડ અને તારા ભાઈ તારા એટલે કેવું છે ઉભય લિંગી નથી ચોથું છે હાઇડ્રા જળો અને ચપટાક્રમી ચોથો ઓપ્શનની અંદર બધા કેવા છે તો કે સર આપણને ઉભયલિંગી જોવા મળે છે આથી આન્સર તરીકે શું આવશે તો કે સર આન્સર તરીકે આવશે ડી એના પછીનો ક્વેશ્ચન ચેક કરો તે ઉત્સર્જન સાથે સંકળાયેલું છે જ્યોત કોષો સંકળાયેલા હા નિવાપ કોષો એ પણ સંકળાયેલા હરિત પિંડ એટલે કે ગ્રીન ગ્લેન્ડ એ પણ સંકળાયેલી છે જ્યાં એબીસી ત્રણેય ત્રણેય વિધાન કેવા છે તો કે સર સાચા છે તો આન્સર આવશે ડી તેઓ પુનઃસર્જન શક્તિ ધરાવે છે હાઇડ્રા ધરાવે હા ધરાવે છે વાદળી ધરાવે ધરાવે પ્લેનેરિયા ધરાવે ત્રણેય ધરાવે ત્યાં આન્સર તરીકે આવશે એબીસી ત્રણેય જોડકા જોડો કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણીમાં કોણ આવે તો કે સર એની અંદર આવશે ડંખ કોષો આવશે સંધિપાત સમુદાયની અંદર કોણ આવે તો કે સર સંધિપાત સમુદાયની અંદર માલપિદ્ય નલિકા ઉત્સર્જ અંગ તરીકે જોવા મળે નુપરકની અંદર કોણ જોવા મળે તો કે સર અભિચરણ પાત જોવા મળે છે જે આપણે રેતી કીડાની અંદર જોયા હતા નેરિશ કહેતા હતા અને મૃદુકાયની અંદર શું જોવા મળે તો કે સર એની અંદર મુક્ત હસ્તો જોવા મળે છે એટલે કે ચાર ત્રણ એક બે આવતું હશે આપણો સર

ગોળ ગોળકૃમ એટલે કે સૂત્રકૃમ એની અંદર અંગ સ્તરે આ જે આખું પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર તંત્ર છે એની અંદર આપણને જોવા મળે છે અપૂર્ણ પાચન તંત્ર હોય તો સૂત્રકૃમ આવે અરે સોરી પૃથુકૃમ આવતું હોય છે આ તમારે કદાચ નીટ 2021 અંદર પ્રશ્ન આ પૂછાઈ ગયેલો છે તો આન્સર તરીકે શું આવશે તો કે સર આન્સર તરીકે આવશે ડી નેક્સ્ટ ક્વેશ્ચન જો ઉદક્રાંતિ ઇન્ડસ્ટ્રી પ્રાણી સમુદાયનો સાચો ક્રમ જો કયો કયો હોય તો કે સર પહેલા તો આવે શરૂઆત થાય સછિદ્રથી પછી કોણ આવે તો કે સર પછી આવે કોષ્ઠાંતરી કોષ્ઠાંતરી પછી કોણ આવે તો કે સર આવે કંકક ધરાવ પછી કોણ આવે તો કે સર એ પછી આવે પૃથુ કૃમિ પૃથ્થુ કૃમિ પૃથ્વી કૃમિ પછી સૂત્ર પછી કોણ આવે તો કે સરકૃમિ પછી આવે નુપુરક નુપુરક પછી કોણ આવે સંધિપાત સંધિપાત પછી કોણ આવે મૃદુકાય મૃદુકાય પછી કોણ આવે તો કે સર મૃદુકાય પછી આવશે સૂળ ત્વચી સૂળ ત્વચી પછી સામી મેરુદંડી પછી આવે મેરુદંડી એટલે કે આખો ક્રમ છે આખા સગત્યનો આપણને જોવા મળે છે અહીંયા જો ચેક કર કોષ્ઠાંતિ પૃથુકૃમ મેરુદંડી અને મૃદુકાય ભળે છે તો કે સર નહીં કોષ્ઠાંતિ નૂત્ર નુપૂરક સૂત્રકૃમિ અને પ્રજી ખોટી વાત છે કોષ્ઠાંતિ પૃથુકૃમિ નુપૂરક અને સૂત્વચી સી ઓપ્શન સાચો છે તો આન્સર તરીકે આવશે સી

કોષાંતરી કોષાંતરી પછી કોણ આવે કંકધરા પછી કોણ આવે પૃથુકૃમ પૃથુકૃમ પછી આવે સૂત્રકૃમ પછી કોણ આવે તો કે સર આવશે નુપુરક પછી સંધિપાદ મૃદુકાય અને છેલ્લે આવશે

પૃથુકૃમ પૃથ્વી કૃમિ પછી કોણ આવે સૂત્રકૃમિ આવે પછી કોણ આવે તો કે સર નુપૂરક આવે નુપૂરક પછી કોણ આવે સંધિપાદ આવે ને પછી કોણ આવશે પૃષ્ઠવંશ પૃષ્ઠવંશી મે છ થઈ ગયા હા થઈ ગયા પાંચ ચાર છ પાંચ ચાર છ બે ત્રણ એક કેમની અંદર જોવા મળે સર સી ઓપ્શનની અંદર જોવા મળે છે તો આન્સર તરીકે આવશે સી આ રીતે આવા ક્વેશ્ચન સ્પીડમાં કરી શકાય

નુપૂરક પ્રાણીમાં પરિવહન તંત્ર જોવા મળે છે સાચી વાત છે સૂત્રકૃમિમાં પરિવહન તંત્ર છે હોતું નથી સાચું વિધાન છે એટલે એ અને પી અને ક્યુ બંને સાચા છે પરંતુ તું સમજૂતી નથી તો આન્સર આવશે બી ચાલો કઈ કઈ વસ્તુ આવે છે પટ્ટિકૃમિ છે પટ્ટિકૃમિ એટલે ટીનિયા એનું એક્ઝામ્પલ છે કોણ ધરાવે તો કે સર એની અંદર હોય છે જ્યોત કોષો

વાદળી અને જળવ્યા જળવ્યા એટલે શું થાય તો કે સર જળવ્યા એટલે આપણે શીખવાડીશું હાઈડ્રા થાય તો વાદળી અને હાઇડ્રા એટલે કે કોષ્ઠાંત્રી અને સછિદ્ર સમુદાયના જે પ્રાણીઓ છે એ કલિકા સર્જન દર્શાવે છે લક્ષણો ને આધારે ખોટો વિકલ્પ પસંદ કરવા કે જેમાં ખોટી વસ્તુ આપેલી હોય ત્રણ ના લક્ષણો આપ્યા છે આપણને અહીંયા ચાલો પેલો ઓપ્શન ચેક કરો ક્યુ લક્ષણ છે ભાઈ શરીર ગૃહ છે

સંધિપાત ધરાવે ધરાવે ને મૃદુકાય અને મેરુદંડ એ પણ ધરાવે છે તો આપણે સાચો વિકલ્પ નથી એટલે કે ખોટો વિકલ્પ છે પસંદ કરવાનો કયો છે પહેલો વિકલ્પ છે ખોટો છે તો આન્સર તરીકે આવશે એ ઓપ્શન આગળ વધો કયો પ્રશ્ન છે ભાઈ ટોળામાં રહેતી પાક માટે જે હાનિકારક જીવાત છે એ કઈ છે તો કે સાહેબ એમાં તો લોકસ્ટ આવે ચાર પુક્તમાં અરીય સમિતિ જોવા મળે અને ડીભમાં

ત્રણ એટલે કે ચાર એક બે ત્રણ જે હશે ચાર એક બે ત્રણ સી ઓપ્શનમાં બી બી ઓપ્શનની અંદર છે તો આન્સર આનો આવશે આગળ વધો કરમિયામાં જ્યોતકોષો દ્વારા ઉત્સર્જન થાય છે અને પૃથુ સંપૂર્ણ પાચનતંત્ર તંત્ર આવેલું પૃથુ ક્રમ્યવાદ સંપૂર્ણ પાચન તંત્ર છે એ આપણને જોવા મળતું નથી પછી બીજું વિધાન કયું છે કરમિયામાં જ્યોત કોષો દ્વારા શું થાય ઉત્સર્જન થાય એ વિધાન કેવું છે સાચું વિધાન છે એટલે કે એ છે એ સાચું છે આર છે ખોટું છે એવું ક્યાં આપ્યું સર સી ઓપ્શન ની અંદર આપ્યું છે આગળ વધો નેરી સ્વિચી વંદો અને સિલ્વર ફિશ આ બધા કેની અંદર આવે તો કે સર બધા અલગ અલગ સમુદાયના મૈકા છે વિછી વંદો અને સિલ્વર ફિશ છે એ સંધિપાદના છે જ્યારે નેરી છે એ કેનું છે તો કે સર એ નુપુરક સમુદાયનું પ્રાણી છે જો બધા જ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે પેલું વિધાન તો ખોટું છે તેમાં કોઈ પણ જલજ નથી ખોટું છે તેઓ પૃષ્ઠ હૃદય ધરાવે છે હા આ વિધાન સાચું છે તેઓ એક જ સમુદાયમાં આવે છે એ વિધાન પણ ખોટું છે તો આન્સર તરીકે આવે છે સી આગળ વધો અ મેરુદંડી માટે સાચો વિકલ્પ પસંદ કરો અમેરુદંડી ની વાત થાય છે કે જે મેરુદંડી નથી

કુળ ગોત્ર વર્ગ અને સમુદાય કયા ક્યાં કુળ છે ગોત્ર છે વર્ગ કીટક વર્ગના પ્રાણી એવું બોલીએ ને આપણે એટલે કીટક છે એ વર્ગ છે જ્યાં સંધિપાત સમુદાયના પ્રાણીઓ સંધિપાત કેમાં છે બેમાં કે ત્રણ એક ચાર અને બે ત્રણ એક ચાર બે કેમાં આવે છે ત્રણ એક ચાર બે સર શ્રી ઓપ્શનની અંદર છે સી આન્સર થવો જોવો ત્રણ એક ચાર બે આગળ વધો ચાર્ટમાં એ અને બી અનુક્રમે શું દર્શાવે છે એ આપણે જોવાનું છે દ્વિ ગર્ભસ્તરી અને ત્રિ ગર્ભસ્તરી ત્રિ ગર્ભસ્તરીના પાસે ત્રણ ભાગ પડે એમાંથી દેહ કોષ્ઠિ આપ્યો છે તો અહીં એ અને બીમાં શું આવવું જોઈએ તો કે છે અહીંયા આવે કુડ ડે કોષ્ઠી અહીંયા અદેહ કોષ્ઠી અદેહ કોષ્ઠ કુટ દેહ કોષ્ઠી ક્યાં છે અદે કોસ્ટ આપ્યું છે આ સત આમ આપ્યું છે એટલે ઈ અહીંયા એ આવશે અને બી સી કુડ દે કોસ્ટ એટલે કે ચાર છે એટલે એ બી ની જગ્યાએ આવશે એટલે કે એક અને ચાર આવશે જવાબ એક અને ચાર છે હા સર છે પેલા ઓપ્શન ની અંદર જ છે આન્સર આવશે એ આગળ વધો જોડકા જોડવાના છે આશ્યક આશ્યક કેમાં જોવા મળે સર સછિદ્ર સમુદાયમાં કોણ સછિદ્ર સમુદાયનો પ્રાણી છે સ્પોન્જીલા અધોમુખ

પાયલા બોમ્બેક્સ પ્લરોબેકિયા ચલો પાયલા છે શું તો કે સર એ તો એની અંદર કોણ આવેલું હોય તો કે સર એની અંદર છે જોવા મળે છે ત્રણ ઓપ્શન છે બોમ્બેક્સ સંધિપાત સમુદાય કોણ આવે માલપીધિ નલિકા આવે પ્લુરોબેકિયા અને ટીનિયા ટીનિયા છે એ પૃથ્વી છે એટલે કે એમાં જ્યોત કોષો આપણને જોવા મળે છે જયારે પ્લુરોબ્રેકિયા છે શું આવશે પ્લુરોબ્રેકિયાની અંદર

પ્રજ્ઞનના પરિણામે ભ્રૂણ નિર્માણ થાય છે ખોટી વાત છે ભાઈ આ તો વનસ્પતિ સૃષ્ટિની વાત જ થાય પ્રાણી સૃષ્ટિ કોષ દિવલ ફંગસ સેલ્યુલોઝની હોય ખોટી વાત છે એ તો ફૂગમાં હોય પછી કોષ દિવાલની હાજરી અને જનિંદ રવિ તરીકે પ્રોટીન એ પણ ખોટું છે આ તો આન્સર તરીકે આવશે આગળ વધો પ્રાણીઓના કંકાલને અનુલક્ષીને સંગત અસંગત યુગમાં જોવાનું છે આપણે અસંગત એટલે કે ખોટું છે તંતુમય અને કાસ્થિમસ્તી અંકાલ અંતઃકંકાલ છે ચુસમુખામ જોવા મળે છે કેવું વિધાન છે સાચું છે ખોટું સર કદાચ નથી ખબર આગળનો નો બનેલ નું બનેલ અંતઃકંકાલ અંદર જોવા મળે સાચું વિધાન કેલ્શિયમ તકતીનું બનેલ અંતઃકંકાલ છે એ કેમાં જોવા મળે સર સરળી ની અંદર જોવા મળે છે સાચું વિધાન છે અસ્થિ નું બનેલ અંતઃકંકાલ અસ્થિ મશીન અંદર જોવા મળે ખોટું ક્યુ થયું સર પહેલું વિધાન છે એ ખોટું છે આથી આન્સર તરીકે આવશે એ આગળ વધો વાહિની તંત્ર જે સૂર ત્વચીમાં ખોરાક ગ્રહણ શ્વસન અને પ્રચન માટે પહોંચાય છે તેને શું કહેવાય નલિકા તંત્ર જલવહન તંત્ર વાહિની તંત્ર કે એક પણ નહીં તો આપણે આને સ્ત્રી કે શીખવાડી છે જલવાહક તંત્ર અને આધાર ઉપરથી જલવહન તંત્ર કીધું હતું જ્યારે લેક્ચર હાલતો હતો ત્યારે કે આ વિધાનો સાચા થતો તો ખોટા છે યકૃત કૃમિની અંદર ચૂસકો જોવા મળે છે આચી વાત કે ખોટી વાત સાચી વાત સંધિપાત છે એ બાહ્ય ફલન ધરાવે છે ખોટી વાત છે મેરુદંડીને ચાર ઉપ સમુદાયની અંદર વહેંચવામાં આવે છે બે અને ચાર આમાં તો નથી બે ને ચાર આમાં જોવા મળે છે બે અને ચાર આમાં ખોટા છે નહીં આમાં પણ નથી જોવા મળતા તો આપણો આન્સર શું આવશે બી છે આપણો આન્સર થશે

અને પિંક ડાટા છે શું જોવા મળે છે સર મોતી છીપ જોવા મળે છે એટલે કે ઓસ્ટર જોવા મળે છે એટલે કે બે ત્રણ ચાર એક એવો આન્સર આવશે બે ત્રણ ચાર એક સી ની અંદર આપણને જોવા મળે છે આથી આન્સર તરીકે આવશે સી આગળ વધુ કોલમ એક અને બે ને જોડો ફાઇસેલિયા ટીનિયા ફેસીઓલા અને સાયફા કોણ કોણ ક્યાં ક્યાં આવશે ચલો ફાઇસેલિયા છે એ છે શું ફેસીઓલા શું છે ટીનિયા એટલે તો પટ્ટીક્રમે સર અમને ખબર છે સાયફાસ સાયકોન થાય એ પણ અમને ખબર છે ફેસીઓલા અને આ બંનેની અંદર છે બહુ તમારે ઓલું થતું હોય કન્ફ્યુઝન થતું હોય તો જો સર એટલે કે પોર્ટુગીઝ મેન ઓફ વોર થાય અને ફેસીઓલા એટલે કે ચાર ત્રણ એક બે હશે એવો આપણો આન્સર આવશે પછી નીચે આપ્યું છે કઈ ચાર ત્રણ એક બે આ સર આપ્યું છે ને બી ઓપ્શનની અંદર આપ્યું છે તો આન્સર તરીકે શું આવશે સર આન્સર તરીકે આવશે બી આગળ વધો તેમાં ખુલ્લા પ્રકારનું રુધિરા ભીષણ તંત્ર છે સંધિપાદ અંદર હોય હા હોય ને સર વંદા અંદર જોવા મળે મૃદુકાય અંદર પણ જોવા મળે નુપુરક ની અંદર તો બંધ રુધિરા ભીષણ એટલે કે એ અને બી છે આપણો આન્સર થશે કે ડી આન્સર આવશે આગળ વધો છેલ્લો ક્વેશ્ચન જોઈએ આપણે આ સમુદાયના પ્રાણીઓ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન ધરાવે પ્રજીવ ધરાવે હા કોષ્ઠાંત્રી પણ ધરાવે અને સછિદ્ર પણ ધરાવે છે એટલે કે એ ત્રણેય એ આપણો આન્સર થશે તો અહીંયા આપણે સત્યાવીસ ડિસેમ્બરે જે તમારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એક્ઝામની અંદર એનું સોલ્યુશન પૂરું કર્યું છે તો બધા ખાસ તમારી પ્રેક્ટિસ ટેસ્ટ આપજો એનાથી તમને ખબર પડશે કે તમને કેટલું આવડે છે અને કયા કયા ચેપ્ટર વીક છે એનું પણ તમને માહિતી આના દ્વારા જ મળશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્યુશન કરવાના છે નીટના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એમાં અને આજે આપણે સોલ્યુશન કરશું ઇક્વિલિબિરિયમના ક્વેશન્સ તો ચાલુ કરીએ આપણે ઇક્વિલિબિરિયમના ક્વેશ્ચન્સ ચાલો શું કે છે ફર્સ્ટ ક્વેશ્ચન કે પીસીએલ ફાઈવ ધ્યાન આપજો શું છે પીસીએલ ફાઈવ ઇટ્સ ગીવ કેપી અને કેસી વચના સંબંધ અહીંયા શું કરશો કે કેપી એક જ મિનિટ આપણે કેપી અને કેસી લઈ લઈએ બરોબર છે શું કે છે કે અને કેસી કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી હવે ડેલ્ટા એન ના રિએક્શન માટે શું થાય પેલા પસંદ કરો સર ડેલ્ટા એન થાય ટુ માઇનસ વન કારણ કે આ બાજુ મોલ છે અને એક ઘાત ચાલો હવે એક સીધી વસ્તુ છે કેપીને જો હું આ બાજુ લઈ આવું તો છેદમાં હવે સામે ગુણાકારમાં છે તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી અને ટી ઓકે ચાલો આને લોગ આપું લોગ આપું એટલે લોગ સર નીચેના કેમ નહી આવે જો અહીંયા આરટી આ સમીકરણમાં અહીંયા આરટી ગુણાકારમાં છે ખરેખર આ બાજુ આવે કેપી બાજુ ભાગાકારમાં થવું જોઈએ જયારે આ ખોટું છે બીજી વસ્તુ કે આરટી માં ડેલ્ટા એન છે માઇનસ નથી પ્લસ છે એટલે આ વિધાન એ ખોટું ને આપેલા એક પણ ને એવું નથી કારણ કે પેલો આન્સર આપણને મળે છે ઓકે ધેર ઇઝ વાય આપણો આન્સર એ થશે ચાલો નેક્સ્ટ ચાલો શું કહે છે નવો પ્રશ્ન જોઈએ કે એન ટુ પ્લસ ઓ ટુ ઇટ્સ ક્યુ ટુ એનો બે હજાર કેલ્વિન તાપમાને પ્રક્રિયા માટે તેનો સંતુલન અચળાંક આપણને આપી દીધો છે આ કેસી છે આનો સંતુલન અચળાંક ઉદ્દીપકની હાજરીમાં જો તે જ તાપમાન સંતુલને દસ ગણું ઝડપી થાય બરોબર છે હવે અહીંથી જ એક વસ્તુ ખબર પડી ગઈ કે ઉદ્દીપકની હાજરીમાં પહેલી વસ્તુ સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થાય ને એના સંતુલન અચણાંકમાં કોઈ ફેરફાર ન થાય જો સાંદ્રતા ને સંતુલન અચણાંકમાં ફેરફાર નથી થવાનો તો એક સીધો વસ્તુ છે કે જે પહેલા એનો કેસી સંતુલન અચણાંક હતો એ ને કેસી હવે પણ એઝ ઇટ ઇઝ જ રહેશે દેટ વાય આન્સરમાં કોઈ ચેન્જીસ નહીં હશે જે એનો સંતુલન અચણાંક હતો એ જ એનો સંતુલન અચણાંક પછી સાંદ્રતા ગણી કરો કે વીસ ગણી કરો એઝ ઇટ ઇઝ ચાલો નેક્સ્ટ શું છે છે તમને ટુ એનો ટુ પ્લસ ઓનું ટુ એનો પ્લસ ઓ ટુ એટલે આપણી પાસે નિપજમાં ત્રણ મોલ છે ને પ્રક્રિયકમાં બે મોલ છે ચાલો શું છે નિપજમાં ત્રણ મોલ છે ને પ્રક્રિયકમાં બે મોલ છે શું થશે કે આના પહેલા તો ડેલ્ટા એનટી મેળવી લો કારણ કે કેપી કેસી ડેલ્ટા એન કેટલો આવશે કેસી આપેલો છે કઈક આપણને તો kp kc ટુ કેસી ડેલ્ટા એન કેટલો થયો પ્લસ થયો એટલે ઓબવિયસલી સર kc ના મૂલ્ય કરતા kp નું મૂલ્ય કેવું હશે વધારે હશે શું કામ કારણ કે kc નું મૂલ્ય જુઓ તો એક 10 આઠ ગુણ્યા માઇનસ છ છે એટલે અહીંયા હું થાય એક પોઈન્ટ આઠ

પ્લસ એસ ટુ ડર એકસો છ ડિગ્રી એકસો છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્શિયસ છે કે નું મૂલ્ય તમને આપ્યું છે કે કેપી નું મૂલ્ય આપ્યું છે કે તમારે મેળવવાનો છે શું થશે ચાલો હવે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી આના માટે ડેલ્ટા એન્ટ કેટલો થશે સર એક થશે કારણ કે ત્રણ માઇનસ બે મને દેખાય છે સામે જ

લેસ દેન ગ્રેટર દેન કેપી કેસી ની વેલ્યુ ગ્રેટર ધેન કેપી એટલે કે નું મૂલ્ય જે છે એની કરતા ઓબ્વિયસલી કેવી થશે રિએક્શન આપી છે ફરીથી કે એન ટુ ઓ ફોર ધ્યાન આપજો એન ટુ ઓ ફોર ઇટ્સ ગિવ ટુ એન ઓ ટુ ડન લિયરના સિદ્ધાંત મુજબ વાયુનું મિશ્રણ સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો સાંદ્રતા ફેરફાર થશે કે નહીં અને થશે તો કઈ દિશામાં થશે ચાલો પહેલી વસ્તુ હવે તમે મિશ્રણ સંકોચન કરો છો સંકોચન કરો એટલે સીધો એક મતલબ શું કે એમાં દબાણ ઉત્પન્ન થતું હોય હું ઉત્પન્ન થતો હોય દબાણ જો દબાણ ઉત્પન્ન થતું હોય તો એક સીધી વસ્તુ છે કે વધુ મોલથી ઓછા મોલ તરફ ગતિ કરે તો વધુ મોલથી ઓછા મોલ ગતિ કરે એટલે આ ગતિ કઈ કહેવાય સર આ ગતિ તો પ્રતિગામી કહેવાય કઈ દિશા કહેવાય

સંતુલન અચણાંક કેટલો આપ્યો છે સર પોઈન્ટ ફાઈવ તો કેપી વેલ્યુ કેટલી થશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ કેપી આપણા માટે કેટલો થશે એ કાંઈથી સીધો મતલબ લગાવો કે આના માટે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસીનું નું સૂત્ર મૂકો આરટી ડેલ્ટા એન ડેલ્ટા એન કેટલો થશે સર નિપજ બાજુ બે છે પ્રક્રિયક બાજુ બે છે બે બે ઝીરો અને કોઈ પણ ની દીકરા ઝીરો ઘાત એટલે એક થઈ જાય કોઈ પણ ની ઝીરો ઘાત એટલે એક તો કોઈપણની ઝીરો ઘાત એટલે એક એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ કેસી એટલે જે મૂલ્ય કેસી નું હશે એ જ મૂલ્ય કે નું હશે કે પી નું હશે મળી ગયો આન્સર અમને કેટલો આવશે પચાસ નેક્સ્ટ શું છે જોઈએ પ્રશ્ન એક રિએક્શન આપી છે એ પ્લસ બી ઇટ્સ ગીવ સી પ્લસ ડી ડન આ રીતની રિએક્શન છે શું છે એ પ્લસ બી હવે સી અને ડી ની સાંદ્રતા પોઈન્ટ આઠ છે ઓકે તો એનો મિનિંગ શરૂઆતમાં એક હોય શરૂઆતમાં એક હોય ત્યારે ઝીરો ઝીરો એ સંતુલ અને આની કેટલી સાંદ્રતા થાય છે ભાઈ પોઈન્ટ આઠ થાય છે કેટલી થાય છે પોઈન્ટ આઠ પોઈન્ટ આઠ થાય છે

આ રીતના કરશો ચાર દુ આઠ દુ સોળ સીધો હિસાબ સોળ જવાબ આવવો જોઈએ વાય સર આપણી પાસે છે આન્સર ચાલો નેક્સ્ટ શું થશે જોઈએ એક પીસીએલ ફાઈ ની બાષ્પ ઘનતા આપી છે સો બરોબર છે કેટલી આપી છે સો હવે જો સો બાષ્પઘનતા આપી છે એટલે આપણી પાસે વન પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ જે એની

કે ડેલ્ટા એન તમે મૂલ્ય લ્યો છો ઓકે તો ડેલ્ટા એનનું મૂલ્ય જેમ વધારે હશે એમ એમ કે એનો કેપી કેસી વચનનો રેશિયો વધારે અને જેમ ડેલ્ટા એનનું મૂલ્ય સૌથી ઓછું એમ એનો કેપી કેસીનું મૂલ્ય ન્યૂનતમ આપણે તે જ ગોતવાનું છે ફર્સ્ટ અહીંયા રિએક્શન જોવો અહીંયા આ ડેલ્ટા એન કેટલો આવશે ઝીરો આવશે કેમ કારણ કે નિપજમાં સોરી ઝીરો નહીં પરંતુ વન આવશે પ્લસ વન નિપજમાં કેટલા છે બે મોલ છે ને પ્રક્રિયામાં એક મોલ છે ચાલો એના પછી લ્યો તો ડેલ્ટા એન સર નિપજમાં બે મોલ છે ને પ્રક્રિયકમાં ત્રણ છે એટલે બે માઇનસ ત્રણ એટલે શું થશે માઇનસ વન એના પછી લો તો ડેલ્ટા એન ચાર માઇનસ બે એટલે બે દેખાય છે નીપજમાં ચાર મોલ પ્રક્રિયકમાં બે મોલ હવે એના પછી છેલ્લું લ્યો ડેલ્ટા એન શું થશે સર સાત માઇનસ ચાર સાત માઇનસ ચાર એટલે ત્રણ થશે તો ન્યૂનતમ માઇનસ વન અને મહત્તમ પ્લસ વન એટલે પ્લસ થ્રી તો એવું છે બી અને ડીટ્સ વાય આન્સર ઇઝ

હા કેપી કેસી સમાન થાય સમજ પડે છે કેપી કેસી શું થાય સમાન થાય ને બરોબર છે હવે આની કોઈપણની પણ ઝીરો ઘાત એટલે એક થઈ જાય કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી તો આ રિએક્શન માટે કેસી શું થશે સર અહીંયા એચ ટુ અને આઈ ની બે મોલ આપવા છે એચઆઈ ની સંતુલન સાંદ્રતા બે છે

સંતુલને અને સાંદ્રતા અનુક્રમે આપી છે ચાર પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા દસની ની માઇનસ બે અને એનો ટુની ની આપી છે એક પોઈન્ટ બે ગુણ્યા દસની ની માઇનસ બે કેસીનું મૂલ્ય મોટકો કેસી એટલે નિશાના છેદમાં પસાર સાંદ્રતા કેટલી છે

અને આનો ગુણાકાર કરશો બરોબર છે ગુણાકાર કરશો અને ભાગાકાર કરશો એટલે ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ આન્સર થશે દસ વાય આન્સર ઇઝ એ થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થ્રી આન્સર રહેશે ચાલો નેક્સ્ટ શું કે છે નીચેની કઈ રાસાયણિક પ્રક્રિયામાં અપ્રતિવર્તી પ્રક્રિયા છે કે જે પાછી રિએક્શન આવતી નથી કેવી છે અપ્રતિવર્તી પ્રક્રિયા છે તો અપ્રતિવર્તી પ્રક્રિયા છે ઓપ્શન બી કેમ પાછા ફરીથી તમે અક્ષેપમાંથી એને સિલ્વર નાઇટ્રેટ છે આ રિએક્શન બનાવી શકતા નથી એટલે આ પ્રક્રિયા અપ્રતિવર્તી પ્રક્રિયા છે બરોબર છે કે પાછી રિટર્ન આવશે નહીં પ્રતિવર્તી હોય એટલે તો શું થાય કે પાછી રિટર્ન મળી શકે પણ અહીંયા વાઈટ પીપીટીએસ મળી જતા હોવાથી આ રિએક્શનમાં પાછી મળી શકતી નથી એટલે અપ્રતિવર્તી પ્રક્રિયા છે ચાલો તેરમો પ્રશ્ન શું કે છે જોઈએ આપણે મૂલ્ય આપ્યું છે છે આર સર સીધો હિસાબ કેપી કેસી ડેલ્ટા એન ડેલ્ટા એન કેટલો થશે રિએક્શનમાં જુઓ તો બે માઇનસ ચાર એટલે માઇનસ બે બે માઇનસ ચાર એટલે શું થશે માઇનસ બે માઇનસ બે કેસી નું મૂલ્ય કેટલું આપ્યું છે પોઈન્ટ પાસઠ આરનું વેલ્યુ કેટલી આપી છે સર આર ની વેલ્યુ આપણને ખબર નથી આમાં પણ આપી છે ફાઇન્ડ આઉટ કરશો હવે શું આવશે એ આવશે આન્સર આની જો ગણતરી કરશો આની હજી માઇનસ ટુ એટલે છેદમાં વર્ગ થાય પોઈન્ટ ના છેદમાં જીરો પોઈન્ટ જીરો બ્યાસી ટેન ટુ થ્રી નો વર્ગ એટલે આન્સર આવશે ટુ નીચેની કઈ પ્રક્રિયા છે ઓકે એક રિએક્શન તમને માહિતી આપી છે એમાં આ નીચેની કઈ પ્રક્રિયામાં તમે જો દબાણમાં વધારો કરો તો નીપજમાં વધારો થાય દબાણમાં વધારો કરો નીપજમાં વધારો થાય એના માટે તમારે લ સેટેલિયરનો સિદ્ધાંત યાદ હોવો જોઈએ કે ઓછા મોલ વધુ મોલથી ઓછા મોલ તરફ ગતિ કરે હવે એમાંય તમારે નિપજમાં વધારો એટલે તમારે આમ જોવાનું રહીએ તો સર આ પહેલામાં નિપજ વધારે છે ના આવે આ બાજુ બેમાં નીપજના મોલ સેમ અને પ્રક્રિયકના મોલ સેમ એ પણ નહીં આવે આમાંય નીપજના મોલ જુઓ બે છે અને પ્રક્રિયકના મોલ એમાં એક જ છે કારણ કે કાર્બન સોલિડ કાઉન્ટ થાય નહીં આ બાજુ કેટલા છે નીપ પ્રક્રિયકમાં ચાર મોલ છે નીપજમાં બે બે મોલ છે સર મળી ગયું કે વધુ મોલ ઓછા મોલ તરફ એ ગતિ કરે છે તે સો આન્સર ઇઝ બી ચાલો છેલો પ્રશ્ન છે શું કહે છે છેલો પ્રશ્ન એ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને x y અને z નીચેના વાયુમય સંતુલન માટે ચડતા ક્રમમાં મળે છે તો kp kc નો ગુણોત્તર ફરીથી આગળ આપણે પ્રશ્ન જોયો છે kp kc વર્તેનો ગુણોત્તરમાં સૌથી વધારે કોણ હોય છે એના માટે ડેલ્ટા n મેળવી લ્યો એટલે ચડતો ક્રમ આ પ્રક્રિયા માટે ડેલ્ટા એન કેટલો થશે માઇનસ વન વાય માઇનસ વન કારણ કે બે માઇનસ ત્રણ આ નીચેની પ્રક્રિયા માટે કેટલો થશે બે માઇનસ એક એટલે પ્લસ વન અને આ છેલ્લી પ્રક્રિયામાં બે માઇનસ બે એટલે ઝીરો સૌથી વધારે કોણ આવશે ચાલો સર સૌથી વધારે પ્લસ આવે એટલે વાય આવે સૌથી વધારે વાય એવો એક જ ઓપ્શન છે પછી ઝેડ કારણ કે ઝીરો અને પછી માઇનસ વન એટલે એક્સ અહીંયા આપણે તો આપણી આજના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા નીટ માટેના એનું આપણે સોલ્યુશન જોયું છે ચલો એક્ઝામ આપણે છે એ સબમિટ કરી દઈએ ઓકે તો આપણે બધા છે એકદમ સોલ્વ કર્યા આવી અને આવા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સાથે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ